કારિયાર કેસમાં આજે જોધપુર કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ખાસ કરીને ફિલ્મ સ્ટાર સલમાન ખાનને 5 વર્ષની સજા ઉપરાંત રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે સુરતી લાલાઓ આ વિશે શું માને છે તે તેમની પાસેથી જાણીએ. જી, ખાસ કરીને સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, શું કહેશો? જે લોકો ન્યાય વ્યવસ્થા ઉપર જે સવાલો ઊભા કરે છે એના માટેનો એક આ જવાબ છે કે કાનૂનમાં દેર છે અંધેર નથી, એટલે સેલિબ્રિટીઓને પણ સજા થઈ શકે છે. આ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે. ભલે આપણે સલમાન ખાનના ફેન્સ હોઈએ તો આપણને દુઃખ થાય એ બાબતનું કે એને સજા થઈ, પણ આપણે એ દ્રષ્ટિથી પણ જોઈએ કે લોકો સેલિબ્રિટીને ફોલો કરતા હોય છે, એટલે આ શિકાર એણે કર્યો એને જોઈને ઘણા લોકો આવી રીતે જે નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરતા થઈ જાય. અને આપણું જે કુદરત, આ બધા પ્રાણીઓ, આપણા સિંહ છે, વાઘ છે, આપણે બધાએ એનું એક કેમ્પેન ચલાવીએ છીએ કે એને બચાવો, અને આ રીતનું જો સેલિબ્રિટીઓ જ આવા શિકાર કરતા હોય તો આના જોઈને બીજા લોકો પણ, એમના ફેન્સ પણ આવું એને ફોલો કરતા હોય છે. એટલે જે આજે સજા પડી એક ફેન્સના રીતે જોઈએ તો દુઃખ થાય છે, પણ ન્યાય વ્યવસ્થા ઉપર આજે ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય છે. જી, આપ શું કહેશો? જે રીતે નામદાર કોર્ટ દ્વારા સજા ફરકાવવામાં આવી છે, શું કહેશો? કાનૂન વ્યવસ્થા બધા માટે એક સરખી હોવી જોઈએ, ને એમાં એમને જેમ મોટાભાઈએ કીધું કે કોઈ પણ હોય, ભલે સેલિબ્રિટી હોય કે કોઈ પણ હોય, આજે એક આમ માણસને બી સજા થતી હોય તો આ એક મતલબ સારી વાત કહેવાશે કે આટલો મોટા સેલિબ્રિટીને બી સજા થઈ છે, તો આપણું કાનૂન વ્યવસ્થા બહુ સારી રીતે, આને ટાઈમ બહુ લાગ્યો, બહુ લંબાઈ ગયું આ કેસ પર, એને જો એમને સજા થઈ છે તો કાનૂન વ્યવસ્થા પર લોકોનો ભરોસો ટકી રહેશે. જી, લોકોનો ભરોસો ન્યાયતંત્ર પર ટકી રહેશે. જી, આપને હું પૂછવા માંગીશ, ખાસ કરીને સલમાનની સાથે અન્ય સેલિબ્રિટી પણ હતા જેઓ નિર્દોષ છૂટ્યા છે, સલમાનને 5 વર્ષ સજા થઈ છે, શું કહેશો? સલમાન ખાનને 5 વર્ષ જે સજા થઈ થોડી વધારે થઈ છે, પણ હવે બીજા અન્ય સેલિબ્રિટીઓ એ પણ સાથે હતા તો એને પણ થવી જોઈએ થોડી, કારણ કે એ લોકો બી સાથે જ હતા શિકાર કરવામાં, તો એને પણ થવી જોઈએ. એટલે સલમાન ખાન એકલાને થઈ સજા તો એ 5 વર્ષ થોડી ઘણી વધારે છે એવું. જી, સલમાન ખાનને સજા વધારે થઈ છે એવું લોકોનું માનવું છે. જી, આપ શું કહેશો? હું સલમાન ખાનનો ફેન છું, એ બદલ મને દુઃખ થાય છે કે સલમાન ખાનને સજા થઈ, અને બીજી સેલિબ્રિટીને બી થવી જોઈએ, કેમ કે બધા સાથે જ હતા એ લોકો, તો એ બદલ દુઃખ થાય છે કે સલમાન ખાનને બહુ વધારે સજા થઈ. જી, આપને હું પૂછવા માગું છું, એક સુપરસ્ટારને આજે સજા ફરમાવવામાં આવી છે નામદાર કોર્ટ દ્વારા, તો શું માનશો? કોઈ સુપરસ્ટાર હોય કે કોઈ આમ આદમી હોય, પોતાના શોખ ખાતર જો કોઈની જાન લે તો સજા તો થવી જોઈએ. અગર એમના ઘરનું કોઈ માણસને કોઈ આ રીતે મારે તો એ લોકો શું સજા નહીં કરે? એટલે સજા તો થવી જ જોઈએ, એટલે બરાબર સજા થાય છે. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે, ખાસ કરીને જે રીતે નામદાર કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ઐતિહાસિક ચુકાદો છે તેવું લોકો માની રહ્યા છે. સલમાનના જે ફ્રેન્ડ્સ છે તેમાં નાખુશી જોવા મળી રહી છે, તો કેટલાક લોકોએ જે નિર્ણય છે તેને વધાવી લીધો છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.